निवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। आज रोज 1 मार्च 2021 ना सवारे 7 वागे वर्जिनिया निवासी डॉक्टर पराग भगत अमीन आप सर्वे भक्तों जेने जानो छो, अपना आदरणीय मुक्तराज જેમનું જીવન એક સદગુરુ સંત સમાન છે, આવા અશ્વિન ભગત એમના જમાઈ ડોક્ટર પરાગ એમના પૂજ્ય પિતાશ્રી રમેશચંદ્રભાઈ મૂળજીભાઈ અમીન 67 વર્ષની ઉંમર હતી દાદાની, સવારે 7 વાગે અક્ષર નિવાસી થયા છે। રમેશચંદ્ર ભાઈ એમની સાથે તમે બધા ભક્તો ઓછા સંપર્કમાં આવ્યા હશો, પરંતુ પરાગ ભગતના જૂના ઘરે વિસ્કોન્સિન હતા ત્યારે પણ, ત્યાં નવું ઘર વર્જિનિયામાં બનાવ્યું ત્યારે પણ અમે સંતો ત્યાં રોકાયા, દાદા ઘરમાં જ હતા, એમની સાથે રહેવાનું થયું છે। ત્યારે આવો એક સદગત આત્મા મહારાજના ધામમાં પહોંચ્યા છે, ત્યારે આપણે પૂજ્યપાદ ગુરુજીની પાવન પ્રેરણાથી આ મહામુક્તને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આપણે સાથે મળીને એમના સદગુણનું ગાન કરીશું। શ્રદ્ધાંજલિ સભા દ્વારા એમના આત્માને આપણે અંજલિ અર્પણ કરીશું। હમણાં ખબર નહીં મહારાજ આ 1 વીકમાં દરબારગઢમાં સેવા આપતા મોટા મુક્તરાજ સાંખ્યોગી માતા રંજનબાને ધામમાં તેડી ગયા, આપણા નવયુવાન સહજાનંદી સિંહ અમિત ભગત એમને મહારાજ ધામમાં તેડી ગયા, વડોદરાના એક નાના એવા ભક્તરાજ જેની સાથે હું ઘણો રહ્યો છું, કેવી એની સેવા, કેવી એની ભક્તિ, એવા ઈક્ષિત ભગત એમને મહારાજ ધામમાં તેડી ગયા। આ 4થા મુક્તરાજ પરાગ ભગતના પૂજ્ય પિતાશ્રી રમેશચંદ્રભાઈ અમીન, આવો એક સદગુણથી સુવાસિત મહેકતું આ પુષ્પ ભગવાન શ્રીહરિની પુષ્પમાળાનું એક પુષ્પ બની ગયું છે, પરંતુ એમની સુવાસ આપણી સાથે સદૈવ રહેવાની છે। હમણાં દાદા દવાખાને હતા, ઉંમર હતી, બીમારી હતી, પૂજ્યપાદ ગુરુજીએ ફોન દ્વારા વિડીયો કોલિંગ દ્વારા આશીર્વાદ પાઠવ્યા, એટલું જ નહીં દાદાને ઘણા વર્ષોથી પાર્કિન્સન હતું, બીમારી રહેતી હતી। પંચાબ્દી મહોત્સવ આપણો આવ્યો ત્યારે એકવાર એવું લાગતું હતું કે દાદાની બીમારી બહુ વધી ગઈ હતી। પંચાબ્દી મહોત્સવના મુખ્ય સેવક ડોક્ટર પરાગ ભગત વગેરે પરિવાર હતો, પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું પરાગ ભગત પપ્પાને ઉત્સવમાં લાવો, આખા ઉત્સવમાં એમને લાભ લેવડાવવાનો છે, સત્પુરુષના વચને કરીને કેવું કામ થાય। પરાગ ભગત એમના પિતાશ્રીની સાથે પંચાબ્દી મહોત્સવમાં આવે, આખો ઉત્સવ
દાદાએ પોતાની આંખે ખૂબ સારી રીતે માણ્યો, જાણ્યો, અનુભવ્યો. પાછા આવી ગયા. આપણા 2 વર્ષનો સમય થયો. ઠાકોરજીની ઈચ્છા આજે ધામમાં તેડી જવાની હશે. રમેશચંદ્રભાઈ એમનો જન્મ અમદાવાદમાં થયો. જન્મ થતાની સાથે જાણે કે ભગવાને કસોટી શરૂ કરી. 6 મહિનાની બહુ નાની ઉંમર હતી ત્યારથી જ એમના માતુશ્રી એમણે દેહ છોડી દીધો. બાલ્યાવસ્થાથી માતાનું છત્ર ગુમાવ્યું. માં વિના નાના બાળકનું જીવન કેવા કેવા સંઘર્ષમાં વીતે છે. ડોક્ટર બાબુકાકાની જીવનગાથામાં આપણે થોડી વાતો કરી હતી. એક બાળકને તૈયાર કરવા માટે માતા અને પિતા, પેરેન્ટિંગ વિષયમાં આપણે કથામાં આ બધી વાતો લીધી હતી. માતા પિતાનું સ્થાન અને મહિમા કેટલો મોટો છે. તમને ભગવાને માતા પિતા બનાવ્યા છે ને એની ગરિમાને તમે જાણજો. સંતાનો પ્રત્યે તમારી શું જવાબદારી છે ને સમજજો. આવો આ રમેશચંદ્ર કાકાની એક નાની વાત અદ્ભુત સાંભળવા જેવી છે. આ મુક્તોના સદગુણ સંભાળતા આપણું હૃદય ભરાઈ આવે, મસ્તક ઝૂકી જાય, એમના ચરણોમાં વંદન કરીએ. નાની ઉંમરથી માતાનું છત્ર ગુમાવ્યું. ઘણી બધી સ્ટ્રગલ, ઘણા બધા સંઘર્ષોના અંતે ભણવામાં ખૂબ હોશિયાર હતા, તેજસ્વી હતા, ગ્રેજ્યુએટ થયા, ગોલ્ડ મેડલ મળ્યો અને જીવનનો એક ભાગ શિક્ષણનો પૂરો થયો. હવે જોબ લેવાની હતી. ઓનેસ્ટ માણસ હોય ને એને શરૂઆતમાં બહુ સંઘર્ષ સહન કરવો પડે છે, પાછળથી સુખ મળે છે. અને ડિસઓનેસ્ટ હોય ને એને શરૂઆતમાં બહુ મજા મજા લીલા લેર હોય, પાછળથી દુઃખના ડુંગરો જોવા પડે છે. યત તદક્રે વિષમિવ પરિણામે સુખોપમમ. સાત્વિક સુખની વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે. યત તદગ્રે, શરૂઆતમાં દુઃખમય હોય, ઝેર જેવું લાગતું હોય, પરિણામ એનું મધુર અને મીઠું હોય. રમેશચંદ્રભાઈ ખૂબ ડિસિપ્લિનના સ્વભાવવાળા, કોઈનું ખોટું સહી ન લે આવો એમનો સ્વભાવ, જેના કારણે જોબ મળી. જોબમાં પણ ઘણા બધા સંઘર્ષો શરૂ રહેતા. નાના મોટા સંઘર્ષો વચ્ચે એક જોબ શરૂ કરી, એ છોડી, બીજી શરૂ કરી, એ પણ છોડવી પડી. 1978 એમના લગ્ન થયા. જાણે કે જીવનમાં એક નવું પાત્ર આવ્યું, એની સાથે ભગવાનની કૃપા પણ મળી. તમારા ઘરમાં કોઈ પણ નવું પાત્ર આવે ને, ગમે તે ઘરથી આવતું, સ્વાગત કરો અને સ્વીકારો. ઘણીક વાર નવા પાત્ર આવે ને એના કંઈક નવા સ્વભાવ હોય, કંઈક નાની નવી જુદી રૂચિ હોય, એને સ્વીકારી નથી શકતા સંસારી લોકો, જેના માઠા ફળ આખા પરિવારે ભોગવવા પડે. રમેશચંદ્રભાઈના ઘરે એમના ધર્મપત્ની આવ્યા, એની સાથે પરમાત્માની જાણે કે કૃપા આવી. કેવી કૃપા? ગવર્મેન્ટ જોબ મળી. ગવર્મેન્ટ જોબ, એમાં ડિસિપ્લિન હોય, નીતિમત્તા હોય. એમની જોબ કેવી હતી? સ્ટેટ રિઝર્વ પોલીસની અંદર, SRPની અંદર. ડિસિપ્લિન તો એમને સહજ મળી ગઈ, પણ એમની ડિસિપ્લિન હવે બહુ વ્યવહારુ બની ગઈ. દરેક કાર્યમાં, બેસવામાં, ચાલવામાં, ઉઠવામાં, જાગવામાં, દરેક જગ્યાએ દાદાનું જીવન અતિ ડિસિપ્લિન્ડ હતું, અમે પણ જોયેલું છે. થોડા સમયમાં પંજાબ ટેરરિઝમનો એ સમય હતો. ઇન્ડિયન આર્મી, એની સાથે રમેશચંદ્રભાઈને કામ કરવાનું થયું. એક તો SRPમાં જોબ, એમાં આર્મી સાથે કામ કરવાનું થયું. એમની રૂચિમાં ડિસિપ્લિન તો સહજ હતી. પરિણામ શું આવ્યું? ડિસિપ્લિન એકદમ પાક્કી થઈ ગઈ, એની ઘેડ બેસી ગઈ. કોઈ પણ કામ ડિસિપ્લિન વિના એમને ગમે નહીં, આવું થઈ ગયું. પરિણામે શું થયું? લોકોને એમનો સ્વભાવ કડક લાગતો. આવું ઘણા બધા કહે છે, મેં પણ જોયું છે. એમના ઘરે મેં હતા ત્યારે ઘણા બધા સગા સંબંધી નજીકના હોય એને પણ એમ લાગતું કે રમેશચંદ્રભાઈનો સ્વભાવ બહુ કડક છે. યાદ રાખો, સાચો માણસ ઓલવેજ કડવો જ લાગે. આ મેથેમેટિક્સને તમે ઓળખજો.
સત્ય મીઠું નથી હોતું, હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ. બહુ મીઠા માણસો અથવા તો બહુ મીઠું ઈચ્છનારા માણસો એ ક્યારેય સત્ય સુધી પહોંચી નથી શકતા. દાદાનો સ્વભાવ લોકોને કડક લાગતો, પણ દાદા એમની રીતે બહુ સાચા હતા, બહુ સજ્જન હતા. એક પછી એક સંતાનો થયા, એક બાજુ જવાબદારી વધતી ગઈ, પરંતુ દાદાએ દીકરાઓના સંસ્કાર માટે, શિક્ષણ માટે કેવું મોટું કામ કર્યું. દરેક માતા પિતાએ આ વાત યાદ રાખવા જેવી છે. ગામમાં એ જમાનામાં લોકો છોકરાઓ માટે ટ્યુશન રાખતા. એ જમાનામાં જેના છોકરાઓ ટ્યુશનમાં જતા હોય ને એની વાહ વાહ થતી ગામમાં, વર્ષો પહેલાની વાત. પણ દાદાએ પોતાના દીકરાઓ પરાગ ભગત, મૌલિક ભગત આ બધાનું ટ્યુશન ન રાખ્યું, પોતે જાતે ભણાવે. પેરેન્ટિંગના વિડીયો તમે બધાએ સાંભળ્યા હશે. મા બાપે દીકરાઓના સારા ઘડતર માટે શિક્ષકનો રોલ, સદગુરુનો રોલ, બધો રોલ ભજવો પડે તો જ દીકરાઓમાં ઘડતર સારું થાય છે. રમેશ કાકા દિવસે જોબ કરે, સાંજે દીકરાઓને જાતે ભણાવે. આખા ગામમાં વાતો થતી, લોકોને આશ્ચર્ય થતું. જેના દીકરાઓ ટ્યુશનમાં નથી જતા તેમ છતાં એના દીકરાઓ ભણવામાં ઓલવેજ આગળ હતા. દસમું ધોરણ પૂરું થયું, ડોક્ટર પરાગ ભગત મને વાત કરતા હતા કે સ્વામી, અમારું દસમું ધોરણ પૂરું થયું, ગામડામાં સ્કૂલ કેવી હોય? પપ્પાની આવક પણ ઓછી, અમદાવાદ જવું પડે એવું હતું, ખર્ચા પરવડે નહીં. લોકોએ સલાહ આપી, સારી હોસ્ટેલમાં મૂકી દો ને, ક્યાં ચિંતા છે તમારે જવાની. પણ પપ્પાને એમ થયું, છોકરાઓને હોસ્ટેલમાં મૂકીએ શિક્ષણ આવશે, સંસ્કાર નહીં આવે. ઓછી આવક હતી, ઘણી અગવડતા હતી, તેમ છતાં દીકરાઓના સંસ્કારને ખાતર વિચાર કરો તમે. ડોક્ટર પરાગ ભગત જેવા પરાગ ભગત પપ્પાને યાદ કરીને એની આંખમાં આંસુ પડી જાય. અમદાવાદ આવ્યા, દીકરાઓને ભણાવવાની પણ જવાબદારી હતી, ઘરના ખર્ચા કાઢવાની પણ જવાબદારી હતી. અમદાવાદની અંદર મોટું શહેર, મોટા માથાભારે માણસો, સારી સ્કૂલમાં ખર્ચા પણ ઝાઝા હોય, સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે સ્ટ્રગલ પણ બહુ કરવી પડે. પણ રમેશચંદ્ર ભાઈ એમણે પોતાના દીકરાઓને સારું શિક્ષણ આપવા માટે કેવી સ્ટ્રગલો કરી. સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે રમેશચંદ્ર ભાઈએ મોટા મોટા માણસો સાથે વાત ભેળવી પડી, બધું કર્યું. આ ઘટનાઓ જ્યારે પરાગ ભગત યાદ કરે ને ત્યારે મને કહેતા હતા, સ્વામી અમારા જીવનમાં આજે કંઈક સારું શિક્ષણ મળ્યું છે ને, અમારા જીવનમાં જે કંઈ સારા સંસ્કાર પડ્યા છે ને, આ બધાનું કારણ અમારા પિતાશ્રી અને મારા માતાશ્રી છે. દીકરાઓને સંપત્તિ આપવા ઘેલા બનેલા મા બાપને યાદ રાખવું જોઈએ. દીકરાને સંપત્તિ જ નહીં, વારસામાં સંસ્કાર પણ આપો, આપણા પૂજ્યપાદ ગુરુજી કહે છે. રમેશચંદ્ર ભાઈએ અને એમના ધર્મપત્નીએ દીકરાઓનું એવું સારું ઘડતર કર્યું, પરાગ ભગતને મેડિકલમાં એડમિશન મળ્યું. પપ્પાને બહુ સંતોષ થયો, ઘરમાં આનંદનું વાતાવરણ છવાયું. જીવનમાં એક સુખ આવે ને એટલે સાવધાન થજો, બીજું દુઃખ બાજુમાં ઊભું જ હશે. થોડો સમય થયો ને બધું બરાબર ચાલતું હતું, ઘરમાં આનંદ આનંદ થયો હતો. પણ એવામાં ખબર પડી રમેશચંદ્ર ભાઈને શારીરિક તકલીફો અનુભવવા લાગી અને પાર્કિન્સન, આપણે તમે બધા જાણો છો, એનો રોગ પકડાયો. પરાગ ભગત ડોક્ટર થયા હતા, એવામાં એમના લગ્ન નક્કી થયા. અશ્વિન ભગતના મોટા દીકરી એમની સાથે લગ્ન નક્કી થયા. એ બાને પૂજ્યપાદ ગુરુજીનો પ્રથમ યોગ થયો. અમે સંતો ત્યાં ઇન્ડિયા કંડારી ગુરુકુલમાં હાજર હતા. પહેલી વાર પરાગ ભગત, અશ્વિન ભગત બધા આવ્યા ત્યારે. વાલા ભક્તો, શિક્ષણ હતું, સંસ્કાર પણ ઘણા ઊંચા હતા. અને આ એક પરાગ ભગતના જીવનમાં નવું પાત્ર સત્સંગ લઈને આવ્યું. તમે જુઓ, જેણે જીવનમાં આવનારા પાત્રને આવકાર્યા ને એના જીવનમાં કેવા કેવા ચમત્કારો થયા. પછી તો પરાગ ભગત
અમેરિકા આવ્યા, ઇન્ડિયા પણ ડોક્ટર હતા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, અહીંયા આવ્યા પછી પણ બહુ મોટા ડોક્ટર થયા, અત્યારે વર્જિનિયામાં છે. બાપુજીની એમણે કેવી સેવા કરી મેં ઘણી વાર કથામાં વાત કરી છે. મારી આંખથી મેં ત્રણ ઘટનાઓ જોઈ. ડી આર પટેલ સાહેબ, એક સૌથી સમૃદ્ધ ધનાઢ્ય, વડોદરાની અંદર નંબર વન જેને કહી શકાય આવા સમૃદ્ધ માણસ, એમના બાપુજી રામજીભાની સેવા કરતા હતા. મેં આંખથી જોઈ છે ને ઘટના, ક્યારેય ભૂલાશે નહીં. આપણા કેનેડા નિવાસી પ્રફુલ્લ ભગત, એમના પિતાશ્રી ઠાકોર દાદા એમની સેવા કરતા હતા, એવી ઘણી બધી ઘટનાઓ મેં જોઈ છે. અને ત્રીજી ઘટના મારા જીવનમાં, ડૉક્ટર પરાગ ભગત એમના ઘરે અમે બે દિવસ રોકાયા, નવા ઘરે રોકાયા, જૂના ઘરે રોકાયા. ત્યારે એમના પિતાશ્રીને પગમાં ચપ્પલ પહેરવા હોય તો પહેરાવે, કોળિયા લઈને પોતાના હાથે પિતાશ્રીને મોઢામાં આપીને જમાડે, ગાડીમાં બેસવું હોય તો તેડીને બેસાડે. પપ્પાનો કડક સ્વભાવ, તેમ છતાં પપ્પાની આગળ દાસના દાસ થઈ આવડો મોટો ડોક્ટર, પણ પિતાની આગળ એક નાનો બાળક થઈને જે રહેતા હતા, મેં જોયું છે ને કેટલા આશીર્વાદ મળશે, તમે કલ્પના તો કરો કેટલા આશીર્વાદ મળશે. હજી તમને બધાને આ કથા શ્રદ્ધાંજલિની છે, પણ આમાંથી શીખવા જેવું એ છે, હજી તમારા માતા પિતા જીવતા હોય, તમે એને તરછોડ્યા હોય, એનું અપમાન કર્યું હોય, માફી માગી લો, એના મરતા પહેલા એને રાજી કરી લો. આટલું જો નથી કર્યું ને તો વાલા ભક્તો, હાથ જોડીને કહું છું, ઠાકોરજી સેવા નહીં સ્વીકારે. પરાગ ભગતના પિતાશ્રીને 2005 જ પાર્કિન્સન હતું, ગવર્મેન્ટની સારી જોબ છોડવી પડી, 2008 અમેરિકા આવી ગયા, પરાગ ભગત પોતાની સાથે રાખતા. તેમ છતાં દાદાના જીવનના 9 સદગુણોની વાત પરાગ ભગતે મને કરી હતી, એ બોલતા હતા, હું બધું નોંધતો હતો. એમની વાતમાંથી મેં જે સાર કાઢ્યો છે, 9 સારા સદગુણ, જાણે કે 9 રત્ન છે, આ પ્રસાદ છે તમારા બધા માટે, જે માતા પિતા છે તેમના માટે, જેણે માતા પિતા થવાનું છે તેના માટે, જેણે વૃદ્ધ થવાનું છે તેના માટે, બધા માટે કામ લાગે એવી 9 વાતો. પહેલી વાત, એમણે નિસ્વાર્થ સેવા કરી. ગવર્મેન્ટ જોબ હતી, પોલીસમાં હતા, આખા ગામના લોકો એની પાસે આવે, સરકારી કોઈ પણ કામ હોય, રાશન કાર્ડનું કામ હોય, બીજું કામ હોય, ત્રીજું કામ હોય, આખા ગામની સેવા એમણે કરી, કોઈ પણ અપેક્ષા વિના, કોઈ પણ અપેક્ષા વિના. એટલું જ નહીં, ડિસિપ્લિન એમની જબરજસ્ત હતી. સામાન્ય માણસ આવું ડિસિપ્લિન્ડ જીવન ઇન્ડિયામાં જીવતા હોય બહુ ઓછું જોવા મળે, અમેરિકામાં આપણે ઘણું જીવન જોઈએ છે એવા, આટલું ડિસિપ્લિન્ડ એમનું જીવન હતું. ઉંમર હતી, મોટો રોગ હતો, તેમ છતાં સમયસર થવું જોઈએ, વ્યવસ્થિત થવું જોઈએ. અમે સંત એમના ઘરે હતા, હરિભક્તો આથરણા પાથરતા હતા, નવા ઘરમાં પૂજ્યપાદ ગુરુજી પધાર્યા હતા, પહેલી મહાપૂજા અમે સંતોએ કરી, સરસ મજાની સભા હતી. અમે સંતોએ કીધું, એક બે હરિભક્તો હતા, પોતાનું મનનું ધાર્યું કરે ને, દાદા બેઠા હતા, ખીજાઈ ગયા, મને યાદ છે ઘટના. કોઈ વડીલ કહેતા હોય ને કોઈ ન સાંભળે, એમને ન ગમે, આ ડિસિપ્લિન છે, આ મર્યાદા છે. હમણાં કહૂટમાં તમે જોયું, ભગવાનની મૂર્તિનો મહિમા ખરો કયો છે? એની મર્યાદા રાખે એ જ. મૂર્તિની ને સંતની મર્યાદા નથી રાખતો તો નાસ્તિક છે. આપણા ઘરમાં કોઈ વડીલ હોય, એની મસ્કરી થતી હોય ને, તો સમજો તમારા ઘરમાં ભગવાન ક્યારેય નહીં આવે. વડીલ છે એની મર્યાદા તમારા ઘરમાં હશે ને, તો આખો ધર્મ તમારા ઘરમાં આવી ગયો. નંબર 1, નિસ્વાર્થ સેવા કરી. નંબર 2, જબરજસ્ત ડિસિપ્લિન પોતાના જીવનમાં રાખી, દીકરાઓને પણ એવી ડિસિપ્લિન આપી. નંબર 3, નીતિમત્તા. સરકારમાં સર્વિસ હતી, ઘણા બધા સરકારી કામ કરવા લોકો આવતા, નાની મોટી વસ્તુ ભેટ પૈસા આપવા માટે આગ્રહ કરતા, એક વખત પણ એમને લાલ પાઈ લીધી નથી કોઈની. આખા ગામના લોકો, એમના મિત્રો, સગા સંબંધી બધા જાણતા, અને લોકો દીકરાઓને આશીર્વાદ આપતા કે તમારા પપ્પાએ સરકારમાં એક પણ વખત ખોટો રૂપિયો લીધો નથી ને, એ તમને ઉગ્યો. દીકરાઓ અમેરિકા પહોંચ્યા, ડોક્ટરો થઈ ગયા, એક ભાઈ ફાર્મસિસ્ટ થઈ ગયા. પપ્પાનું તપ દીકરાઓને ફળ્યું,
પપ્પાની નીતિમત્તા દીકરાઓને ઉગી નીકળી. ગામના લોકો સગા સંબંધી બધા વાતો કરે છે. તમે માતા પિતા તરીકે દીકરાને સારા ફોન આપશો, ગાડી આપશો, એનાથી દીકરા સુખી નહીં થાય. તમારે તમારું તપ દીકરાઓને આપવું પડશે, તમારા સંસ્કાર દીકરાઓને આપવા પડશે, તો દીકરાઓ ખરા સુખી થશે. એક સામાન્ય ગરીબ પરિવારમાંથી તમે જુઓ, માતા પિતાની નીતિમત્તાને કારણે આજે આખો પરિવાર કેટલો સુખી છે, કેટલો સુખમય છે. નંબર 4, સારા શિક્ષણના આગ્રહી હતા. પહોંચી નહોતું વળાતું, ખર્ચો મોટો દેખાતો હતો, તેમ છતાં દીકરાઓને સારું ઊંચું શિક્ષણ મળે એના માટે એમણે હંમેશા આગ્રહ રાખ્યો. પરાગભક્ત કહેતા હતા, સ્વામી અમે ડોક્ટર સુધી પહોંચ્યા ને એનું મુખ્ય પરિબળ અમારા પિતાશ્રી હતા. દરેક માતા પિતા એમણે દીકરાઓને આવું ઊંચું શિક્ષણ આપવું જ જોઈએ. 5મી બાબત, એમનો સ્વભાવ થોડો કડક હતો, બધાને દેખાતો. પરાગભગત કહેતા કે સ્વામી સ્વભાવ કડક હતો પણ નાળિયેર જેવો હતો. દૂરથી માણસ આવે ને એ બધાને કડક લાગે, પણ થોડો નજીક આવે, થોડો ઊંડો ઉતરે ને તો નાળિયેર ઉપરથી કડક હોય પણ અંદર કેવું હોય, મુલાયમ, પોચું, મૃદુ હોય. વાલા ભક્તો એટલી વાત ચોક્કસ છે, આ પરાગ ભગતનો બોલેલો શબ્દ આપણા શાસ્ત્રોમાં લખાયો છે. સજ્જન નાળિયેર જેવા હોય, ઉપરથી કડક હોય, અંદરથી મીઠા હોય, અને દુર્જન છે ને એ ચણી બોર જેવા હોય, ઉપરથી લાલ ચટાકેદાર, મોઢામાં પાણી આવી જાય, મીઠી મીઠી વાતો કરે, મીઠી મીઠી લાલોચાઓ આપે, પ્રલોભનો આપે, એટ્રેક્શન, ટેમ્પટેશન અને ઊંડા ઉતરો ને એવા ઠળિયા નીકળે ને મરી જશો તમે. કોઈ કડક દેખાતા હોય, કોઈ કડવા દેખાતા હોય, એનાથી તમે દૂર થઈ જાઓ છો ને, તમને નથી ગમતું ને, આ તમારા જીવનની મોટી ખામી છે. કડવી દવા તનને તંદુરસ્ત રાખે છે, એમ કડવી વાત કરનારા માણસો આપણા મનને અને આપણા જીવનને તંદુરસ્ત રાખે છે. પરાગ ભગત કહેતા કે સ્વામી પપ્પા થોડા કડક સ્વભાવના હતા, સગા સંબંધી નજીકના બધા, એ બધાને બહુ કડક લાગતા, પણ જે અતિ નજીક થયા ને, આપણા અશ્વિન ભગતે પણ મને કહ્યું હતું કે નાની એવી વાત હોય ને તો રમેશ કાકા રડી પડે, આટલા મૃદુ સ્વભાવના હતા, પણ એ કોને દેખાય, થોડા ઊંડા ઉતર્યા હોય, નજીક ગયા હોય એને દેખાય. એમની કડકાઈની અંદર પણ સત્ય હતું અને લોકોની મીઠાશની અંદર પણ અંદર કડવાશ પડી હોય, કપટ પડ્યું હોય, કોઈકનું અહિત કરવાની ભાવના પડી હોય. નંબર 6, ગુરુજી સંતો કોઈ નહોતા મળ્યા ત્યારે પણ પપ્પામાં એક ગુણ હતો, સાધુ સંતો પ્રત્યે ખૂબ ભાવ હતો. કોઈ સાધુ સંત એની સેવા કરવી, એની પાસે બેસવું, એની વાત સાંભળવી, એ કહે એમ કરવું, આવો ગુણ મોટો હતો. અને નંબર 7, દીકરાઓ નાના હતા ને ત્યારથી મંદિરે લઈ જતા, જન્માષ્ટમી હોય, દિવાળી હોય, આખા પરિવારને મંદિરે લઈ જાય, એટલું નહીં બેસારે પાછા ભગવાનને પગે લગાડે, કોઈ સંત પૂજારી ભક્ત બેઠા એની પાછી બેસારે, એની વાત સાંભળે. પરાગ ભગત કહેતા હતા કે સ્વામી આજે અમારા જીવનમાં સત્સંગ પણ આવ્યો છે ને, એના બીજ પણ પપ્પાએ અને મમ્મીએ રોપ્યા હતા, બીજ એમણે નાખ્યા હતા, પૂજ્યપાદ ગુરુજી મળ્યા, આ સંતો મળ્યા, એ બીજમાંથી વૃક્ષ થઈ ગયું. આજે બધા અમને મોટા ભગત, એકાંતિક ભક્ત કહે છે, પણ આ બધાનું કારણ પિતાશ્રી દ્વારા મળેલા સંસ્કાર. જીવનમાં 3 બાબત યાદ રાખો, સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સારો સત્સંગ. આ 3 વાત જેના જીવનમાં આવી ગઈ ને, એનું જીવન 100% સંપૂર્ણ બની ગયું, કોઈ જગ્યાએ અધૂરું નથી રહ્યું, અટકવાનું પણ નથી ક્યાંય. 8મી બાબત એમના જીવનની યાદ રાખવા જેવી, 2008થી અમેરિકા હતા. પરાગ ભગતની ઈચ્છા કે પપ્પાને આપણે બહુ સુખી રાખવા છે, એટલે વારે વારે પૂછે, તમારી કઈ ઈચ્છા છે, તમારે કઈ જોઈએ છે, તમારે કઈ મગાવવું છે, તમને આ લાવી દઈએ. પરાગ ભગત કહેતા હતા, સ્વામી 2008થી આજે 2021 એક વાર પપ્પાએ પોતાની ઈચ્છા શું છે મને જણાવવા નથી દીધી. કેવા માતા પિતા,
અને નવમી બાબત જે પરાગ ભગતે મને કહી હતી ને, પોતા માટે એક પણ વાર જેને વાત નથી કરી એ વ્યક્તિ બીજાના સુખ માટે એટલી ચિંતા કરતા, બીજાને સગવડ મળે એના માટે એટલી બધી ચિંતા કરતા, ઘરે મહેમાન આવ્યા હોય થોડું સચવાય નહીં ને તો પપ્પા ખીજાઈ જતા, અકળાઈ જતા, ઘરે સંતો આવ્યા હોય, ગુરુજી આવ્યા હોય અથવા આવવાના હોય, કંઈક તૈયારીમાં કચાશ દેખાય ને, પપ્પાને જરાય ન ગમતું. તમે વિચાર તો કરો, કેવા પવિત્ર પરિવારો જેને પોતાની રંચ માત્ર પડી ન હતી, અને આવનારા આગંતુક હોય, અતિથિ હોય, સંત હોય, ભગવાન હોય, એનો કેટલો સદભાવ હતો. આવી રીતે આવા નવ રત્ન સમાન નવ સદગુણને ધારનારા રમેશચંદ્રભાઈ, એમણે આજે સવારે અક્ષરધામની યાત્રા કરી મહારાજની મૂર્તિના સુખ સુધી પહોંચી ગયા છે. આવો થોડા ફોટા નિહાળશું. તમે જુઓ છો રમેશચંદ્ર દાદા પંચાબ્દી મહોત્સવમાં આવ્યા હતા, આખો ઉત્સવ એમણે માણ્યો, આખા ઉત્સવનો એમણે ખૂબ સારો લાભ લીધો, અને સાથે સાથે આખા ઉત્સવની અંદર દાદા એટલા બધા રાજી થઈને બેસતા હતા, ઉંમર હતી, રોગ હતો, તેમ છતાં આપણે આ બધા ફોટા જોતા જીવન બાય વન આશીર્વાદ લીધા ગુરુજી પાસેથી રૂડા. ઉત્સવમાં આરતી કરવાની વાત હોય, કથા કરવાની સાંભળવાની વાત હોય, દરેક જગ્યાએ દાદાએ પોથી પૂજન કરવાની વાત હોય, ધન્ય છે એવા દાદાને, ધન્ય છે એના પરિવારને. નાનો પ્રીત ભગત છે, તમે જો પૂજ્ય નિષ્કામ સ્વામી ઘરે પધાર્યા, ધ્યાન સ્વામી, નિર્ગુણ સ્વામી, ત્યારનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો. આ નાના પ્રીત ભગત અમેરિકામાં બોર્ન છે, એના પપ્પા કેટલા મોટા ડોક્ટર છે. પપ્પાએ દીકરાને ગુજરાતી વાંચતા શીખવાડી દીધું. બોલો, નાના પ્રીત ભગત ગુજરાતી વાંચે છે અત્યારે, તમે શીખો આમાંથી. અરે દાદાની કેવી સેવા પ્રીત ભગત કરે, તમે જુઓ. આને સંસ્કાર કહેવાય, આ સ્કૂલોમાં નહીં મળે, આ પૈસાથી નહીં મળે, મોટા મોલ કે સ્ટોરમાં નહીં મળે. દાદાને દર્શન દેવા માટે ઠાકોરજી મહારાજ ને લઈ પૂજ્ય સંતો, પૂજ્ય નિષ્કામ સ્વામી, રસિક સ્વામી, અશ્વિન ભગતજી, આ બધા પધાર્યા. ઠાકોરજી મહારાજનો હાર આપ્યો. પૂજ્યપાદ ગુરુજીએ ઇન્ડિયાથી રૂડા આશીર્વાદ પાઠવ્યા. હમણાં 27 તારીખે શનિવારે દાદાને સંતોએ ઠાકોરજી સહિત દર્શન આપ્યા, અને આજે રમેશ દાદાએ પોતાનો દેહ છોડી અક્ષરધામમાં મહારાજની મૂર્તિના ચરણોમાં સ્થાન મેળવી લીધું. પરાગ ભગત કહેતા હતા, દાદા દવાખાને હતા, પાર્કિન્સન હતું, ટોટલી દાદા પછી બીમાર હોય, કોમામાં હોય એવું જ લાગતું હતું. ક્યારેક ક્યારેક આંખો ખોલે, એમને તકલીફ ન પડે એટલા માટે અમુક પ્રકારની દવા આપવી પડતી હતી. પરંતુ ઠાકોરજી પધાર્યા ત્યાર પછી એમને કોઈ દવાની જરૂર જ ન પડી. એટલું નહીં, ગઈકાલે વહેલી સવારે 7 વાગે પરાગભાઈ દવાખાને ગયા, દાદાએ આંખો ખોલી. દાદો વાતો કરતા એવું લાગ્યું. પરાગભાઈ બોલે, દાદા બધું સમજતા હતા, સાંભળતા હતા. દાદાને કંઈક જમવાની ઈચ્છા હોય એવું લાગ્યું એટલે આઈસ્ક્રીમ લઈ આવ્યા તાત્કાલિક. દાદાને મોઢામાં આપી આઈસ્ક્રીમ જમાડ્યો. થોડો ઘણો દાદા જેમાં પણ ખરા. વાલા ભક્તો, તમે વિચાર તો કરો, ઠાકોરજી પધાર્યા અને કેટલી ચેતના એમના શરીરમાં આવી, પરાગ ભગતે આંખોથી જોયું. ભગવાનના આશીર્વાદ, ગુરુજીના આશીર્વાદ, સંતો ભક્તોની પ્રાર્થનાથી કેટલું મોટું કામ થાય છે. અંત સમયમાં આપણા માટે એક ભગવાન અને સત્પુરુષ સિવાય કોણ સહાય કરે છે. એક નાનો વિડીયો બતાવો છે, ભગત પ્લે કરજો વિડીયો. દાદા તમે જુઓ, આ લાઈવ કથા તમે સાંભળો છો ને, છેલ્લી અવસ્થામાં દાદા રોજ લાઈવ કથા સાંભળતા. એમનું આ નિયમ હતું, વ્યસન હતું. ત્યાં બેઠા બેઠા કથા સાંભળે, બેઠા બેઠા ધૂન કરે, મહારાજને, ગુરુજી, સંતોને રોજ યાદ કરતા. લાઈવ કથા દ્વારા તો કેટલા આત્માઓ ભગવાનમય બની ગયા છે, તમે જોઈ શકો છો. આ નાનો પ્રીત, તમે જો દાદાને કેવી રીતે જમાડે છે, મેં તો એમના ઘરે આ બધા દ્રશ્યો મેં જોયા છે. આને સંસ્કાર કહેવાય. વાલા ભક્તો, દીકરાઓને આવું શીખવાડજો. એને તમે ડોક્ટર કરશો, એને તમે એન્જિનિયર કરશો, પણ સારો માણસ નહીં બનાવો. એને તમે સારા સંસ્કાર નહીં આપો તો દુઃખી કોણ થશે, બાજુવાળા? દીકરાઓને સંસ્કાર આપવા હોય તો આ સંસ્કારી પરિવારમાંથી આપણે બધાએ શીખવું પડશે. ત્યારે વાલા ભક્તો, આવો એક મહારાજના ચરણોમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા સદગત આત્માને આપણે બધા સાથે મળી વંદન કરીએ. એક મિનિટ માટે આંખો બંધ કરી
આત્માને પ્રભુ પોતાના ચરણોની સેવામાં રાખે, મૂર્તિનું મહાસુખ આપે અને સાથે સાથે એમના આખા પરિવારને ધીરજ આપે, હિંમત આપે, બળ આપે, એવી ખૂબ દિલથી આપણે પ્રાર્થના કરીએ. બધા ભક્તો આંખો બંધ કરી થોડી વાર માટે. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.